નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એચ એન જ્યુ લેંગ્વેજ મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો હતા કે કોમેન્ટ્સ કરતા હતા કે સેમ ફાઈવનું રિઝલ્ટ ક્યારે આવશે બીએડ સેમ થ્રીનું રિઝલ્ટ ક્યારે આવશે સેમ ફોરનું તો આવી ગયું છે ઓલરેડી બરાબર પણ કેટલાક જે વિદ્યાર્થીઓ મિત્રો છે કે ઘણા હજુ એટલે કે ઘણા સેમને હજુ રિઝલ્ટ આવી નથી બરાબર એટલે કે પેન્ડિંગમાં છે બરાબર તો હરેશ સદભાવના સર દ્વારા પણ ડિક્લેર કરવામાં આવ્યું હતું જાહેર કરવામાં આવ્યું હતું કે જલ્દીથી જલ્દી રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવે જેથી દરેક વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરી શકે એટલે કે અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જે સેમ ફાય છે સેમ બીકોમ સેમ ફાય છે બરાબર તો આ વિદ્યાર્થીઓને એક સેમમાં એક સેમનું રિઝલ્ટ આવ્યા વગર આગળ અભ્યાસ થઈ શકતો નથી કારણ કે એક સેમની માર્કશીટ બાકી હોય છે એટલે કે જમા કર્યા વગર તેઓ એડમિશન આપતા નથી તો અને ફોર્થ સે ફોર્થ સેમેસ્ટર એટલે કે સોરી ચોથા વર્ષમાં એટલે કે ફોર્થ યર બીડીએસ વિદ્યાર્થીઓના પણ વિદ્યાર્થીઓનું હજુ આવી નથી હરીશ સદભાવના સર દ્વારા જાહેર કરવામાં આવે છે કે બીડીએસ વિદ્યાર્થીઓના પાંચ દિવસની અંદર બરાબર પાંચ દિવસની અંદર તેમનું રિઝલ્ટ આવી જશે તો એ વિદ્યાર્થીઓને પણ આવી જશે રિઝલ્ટ બરાબર હરેશ સદભાવના દરેક એટલે કે એચ એન દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ એટલે મહેનત કરી રહ્યા છે તો આપણી રિસ્પોન્સિબિલિટી છે કે થોડાક વિનમ્ર બનીને રાહ જોવી બરાબર કારણ કે રિઝલ્ટ આવ્યા પછી ઘણા વિદ્યાર્થીઓ આમ તેમ કહી નાખતા હોય છે તમે સમજતા જ હશો તો વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ પેન્ડિંગમાં છે બરાબર પણ એકી સાથે રિઝલ્ટ અપલોડ કરવાથી એચ એન જ્યુની જે વેબસાઇટ છે એને ક્રેશ થતી હોય છે બરાબર અને એક મહત્ત્વની વાત છે કે દરેક વિદ્યાર્થી જ્યાં સુધી ડિક્લેર ન કરવામાં આવે રિઝલ્ટ ત્યાં સુધી કોઈ વિદ્યાર્થીએ એચએન જ્યુની વેબસાઇટને ઓપન ન કરી કારણ કે તેમનું માળખું જળવાતું નથી કેટલીક વાર જેથી ઘણીવાર આપણે ઓપન કરીએ છીએ છતાં પણ લિંક બરાબર એચએન જ્યુની વેબસાઇટની લિંક ઓપન કરે છતાં પણ લિંકથી વેબસાઇટ ઘણી વખત ઓપન થતી નથી કારણ કે બિનજરૂરી આપણે જ્યારે ઓપન કરીએ ત્યારે આ પ્રકારની અડચણો ઊભી થતી હોય છે બરાબર તો કામ હોય તો જ એચએન જ્યુની વેબસાઇટ ઓપન કરવી બરાબર નહીંતર ન જ કરવી અને જે વિદ્યાર્થીઓને હજુ ખબર નથી કે સેમ ફાઇન જે વિદ્યાર્થીઓ બી એ સેમ ફાઈ અને બીકોમ કોમ સેમ ફાઈમાં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓની એક્ઝામ ડેટ નક્કી થઈ ગઈ છે બરાબર તો વીસ ડિસેમ્બરથી સેમ ફાઈની એક્ઝામ શરૂ થશે અને ત્રીસ ડિસેમ્બરથી સેમ થ્રી યુજી એન્ડ સેમ થ્રી પીજીના વિદ્યાર્થીઓની શરૂ થશે એના પછી વીસ જાન્યુઆરી સેમ વન અને યુજી સેમ યુજી અને સેમ વન પીજી બરાબર તો આ દરેક વિદ્યાર્થીઓની એક્ઝામ શરૂ થશે ઓનલાઈન છે કે ઓફલાઈન એ હજુ નક્કી નથી બરાબર કોલેજી શરૂ થયા બાદ એ નક્કી થશે તો હું આશા રાખું છું કે તમને માહિતી મળી હશે બરાબર વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ પેન્ડિંગમાં જ છે બરાબર રિઝલ્ટ ઓલરેડી બની ગયેલ છે પણ એક પછી એક અપલોડ કરવામાં આવે છે બરાબર જેથી એચ એન જે વેબસાઇટ છે તે ક્રેશ ન થાય બરાબર એટલે રિઝલ્ટ પેન્ડિંગમાં જ છે એક પછી એક ધીરે ધીરે દરેક સેમના અપલોડ કરવામાં આવશે બરાબર તો આઈ હોપ કે ખબર પડી હશે બરાબર અને કોરોનાના કેસીસ પણ ક્યાંક ક્યાંક વધી રહ્યા છે બરાબર તો દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી કે જાઓ તો માસ્ક અને સેનિટાઈઝર સાથે રાખો જેથી કોરોનાના ઇન્ફેક્શન આપણને સ્પર્શ ન કરે બરાબર સ્ટે હોમ સ્ટે સેફ જય હિન્દ જય ભારત